सूरत શહેરના જ્વેલર્સ સાથે એક વ્યક્તિ દ્વારા અંદાજિત 15 કિલો સોનાની છેતરપિંડી કરવામાં આવી છે। વર્માન જ્વેલર્સના મિહિર નામના વ્યક્તિ દ્વારા સુરતના અલગ અલગ 15 થી 16 જેટલા જ્વેલર્સ પાસેથી સોનું ખરીદવામાં આવ્યું હતું અને પેમેન્ટ આપ્યા વગર મિહિર નામનો વ્યક્તિ કે જે વર્માન જ્વેલર્સ નામથી આ જ્વેલર્સ પાસેથી સોનું લેતો હતો અને તે ફરાર થઈ ગયો છે અને હવે જ્વેલર્સનું પેમેન્ટ અટકાવાયો હોવાના કારણે તેઓ પોલીસ પાસે મદદ માંગી રહ્યા છે। सूरत ज्वेलरी होलसेलर एसोसिएशन द्वारा जणाववामां आव्युं छे कि वर्मा ज्वेलर्सना नामथी मिहिर द्वारा अलग अलग ज्वेलर्स पासेथी अंदाजे तो 15 किलो जेटलुं सोनुं लेवामां आव्युं हतुं अने जे ते समये पेमेंट कर्युं न हतुं। हवे ज्यारे आ ज्वेलर्स वर्मा ज्वेलर्समां पेमेंट लेवा माटे जई रह्या छे त्यारे वर्मा ज्वेलर्सना मालिक માણેકભાઈ દ્વારા પેમેન્ટ આપવામાં આવી રહ્યું નથી। તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જેમને તમે સોનું આપ્યું છે તેમની પાસેથી પૈસા લેવામાં આવે। तो ज्वेलर्स नु कहेवानुं एवुं छे के जे मिहिर नामनो व्यक्ति छे ते માણેકભાઈનો જમાઈ छे अने हाल आ तमाम ज्वेलर्सना करोड़ों रूपया मिहिर नामना व्यक्ति पासे फसाया होवाने कारणे सूरत ज्वेलरी होलसेलर एसोसिएशन द्वारा पोलीस पासे मदद मांगवामां आवी रही छे। सूरत ज्वेलरी होलसेलर एसोसिएशनना प्रमुख प्रताप जीरावाला द्वारा जणाववामां आव्युं हतुं के सूरतना जे ज्वेलर्स छेतरपिंडीनो भोग बन्या छे तेमांथी अमारा एसोसिएशन साथे जोडायेला व्यक्तिओ द्वारा फरियाद करवामां आवी छे। अंदाजित आंकड़ानी वात करवामां आवे तो 15 किलो जेटला सोनानी छेतरपिंडी अलग अलग ज्वेलर्स साथे आ मिहिर द्वारा करवामां आवी हशे। साथे जो पोलीस सामे रोष व्यक्त करता जणाव्युं हतुं के अगाउ पण चौक बजार पोलीस स्टेशन हद विस्तारमां प्रसंग ज्वेलर्स द्वारा 3 किलो सोनानी छेतरपिंडी करवामां आवी हती। प्रसंग ज्वेलर्स 3 किलो सोनू लई फरार थई गयो हतो जो के हजु सुधी पोलीसने आरोपीने पकड़वामां सफळता मळी नथी। મારું નામ છે પ્રતાપભાઈ જીરાવાળા, અરિયન જ્વેલર્સ। હું વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। આ અમારા જે હોલસેલના વેપારીઓનું જે વર્માન જ્વેલર્સમાં જે સોનું આપ્યું છે, છતાં એમના ઓનર મિહિરભાઈ અને જાગુબેન જાગૃતિબેન એ આ લોકોનું સોનું આપતા નથી। અમારી પાસે રિસીપ્ટ જે રિસીવ છે કોપી એ પણ છે અને એમના બે મેનેજર છે, એક સતીશ અને એક સૈનિક, આ બે એના મેનેજરો છે અને મિહિરભાઈ આ ત્રણે ત્રણ માલ કાઢેલો છે। એ માલમાં જે અંદરના સ્ટાફને પણ ખબર છે અને માલ બધો અંદર આપેલો છે। તો જે જાગૃતિબેનના પપ્પા બી માણેકભાઈ છે એ એમ કહે છે કે મારી સહી છે, તમે કોને પૂછીને માલ આપ્યો, તો તમારે નો માલ આપવો જોઈએ। હવે એમના જમાઈ છે, એક એકની ત્રણ ત્રણ ચાર ચાર વાર ડીલિંગ થયું હોય, એના ખાતામાંથી આપને ચેક આવ્યા હોય, એમના ખાતામાંથી આપને આરટીજીએસ કરેલું હોય, તો પછી ક્યાં આપણે એને પૂછવાની વાત રહી? તો ત્યારે એને એવું કહેવું જોઈએ, એને પેપર જાહેર નોટિસ કરવી જોઈએ કે ભાઈ મારા જમાઈ સાથે અમારે ડિસ્પ્યુટ છે તો કોઈએ કામ કરવું નહીં। આ તો કાલની જ વાત છે, કાલે જેનો અચાનક ફોન બંધ થઈ ગયો મિહિરભાઈનો, એટલે આ જે લોકો છે એ બધા ત્યાં વર્માન જ્વેલર્સ ઉપર પહોંચ્યા ત્યારે બી માણેકભાઈએ બહુ ખરાબ રીતે વર્તન કર્યું અને આ ભાઈ જે છે એમને એક થપ્પડ પણ મારી, ઢોલ પણ મારી અને ગાળાગાળી પણ કરી અને એને શોરૂમમાંથી કાઢી મૂક્યો। એટલે ત્યારે હું હાજર નહોતો, જ્યારે મારે મેરિયટ હોટલમાં એક ઇન્ટરનેશનલ મીટિંગ હતી જ્વેલર્સની, એમાં અમે બિઝી હતા। પછી બધાને સવારે અમે બોલાવ્યા અને અમે બધા રિક્વેસ્ટ કરવા ગયા, અમે રિક્વેસ્ટ કરવા ગયા તો એને પાછળ પોલીસને ફોન કરી અને ઉમરા પીએને બોલાવ્યા અને એમના જે મિત્રો હોય એ બધાને, મિત્રોને મોટા મોટા જે ઉદ્યોગપતિને ડાયમંડના કિંગ હોય એમને પણ એને બોલાવ્યા, પણ એને એવું હશે કે અમે લોકો બી જશું એવું નહીં કે ખરેખર જેન્યુઅન સોનું આ લોકોનું આપેલું છે ગયેલું છે, તો કોઈ પણ સંજોગોમાં સોનું અમે લઈને પછી જમશું એવું ન માને કે અમાર સોનું કમસે કમ અત્યારે જે બધા ઊભા છે 15 કિલો સોનું તો અત્યારે જ છે, એનું કમસે કમ કિંમત 9 અથવા 9.5 કરોડ રૂપિયા થાય છે, પણ એનો મોટો આંકડો હજી તમને હું બે દિવસમાં કે 25 કિલોથી ઓછું સોનું નહીં આવે। ઘણા લોકોને તો ઘણા વેપાર ઘણે કસ્ટમરોને તો ચાર ચાર લગડી એ લોકોએ આપેલી છે, ઇન્ટરેસ્ટ ઉપર લગડી એ લોકો ત્યાં મૂકે અને 1.25 ટકો કે 1.5 ટકો એને વ્યાજ મળે, એવા કેટલા પણ કિસ્સાઓ છે, કોઈ રોકડા પૈસા પણ એને આપેલા છે। એટલે મને એવું લાગે છે ફિગર બહુ મોટો આવશે, પણ આમાં તટસ્થ તપાસ થાય અને આમાં પોલીસ કમિશનર સાહેબ આમાં રસ લે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એવું લાગી રહ્યું છે।